ઉપલેટા ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાની આગેવાનીમાં ધરણા અને સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો. નવા 3 કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ ખેડૂતોને સરકારે આપેલ વચન હજુ પૂર્ણ ના કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. બજેટ રજૂ થયાના એક દિવસ અગાઉ ખેડૂતોના ધરણા અને સૂત્રોચ્ચાર. 3 કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ સરકારે ખેડૂતોના હિત માટે MSP કમિટી બનાવવા અને નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને આર્થિક સહાય આપવા જેવી સરકારે આપી હતી ખાતરી. સરકાર દ્વારા હજુ સુધી MSPની કમિટી બનાવવામાં નથી આવી. આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને હજુ સહાય ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોએ 31 ડિસેમ્બરના દિવસે ખેડૂત વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવણી કરી. ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોની તમામ પડતર માંગ તાત્કાલિક સ્વીકારવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. સંયુક્ત કિસાન મોરચાએ 31 જાન્યુઆરીના રોજ દેશભરના ખેડૂતોને વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવવાનું કહેવામાં આવ્યું છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન દરમિયાન જે ખેડૂતોની માંગ હતી, ખાસ કરીને MSPની કમિટી બનાવવાની સહિત ખેડૂતોને વળતર આપવાનું અને જે ખેડૂતો ઉપર આંદોલન દરમિયાન કેસ થયા છે એ કેસ પાછા ખેંચવાનું લેખિત વચન આપ્યું હોવા છતાં આ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કેન્દ્ર સરકારની આ નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ છે અને જે નક્કી થયા પ્રમાણે સરકારે કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી થઈ નથી. તેને કારણે સંયુક્ત કિસાન મોરચાએ 31 જાન્યુઆરીના રોજ દરેક સેન્ટરોને રાષ્ટ્રપતિ મહોદયને સંબોધન કરતું આવેદનપત્ર આપવાનું અને દેખાવ કરવાના, સૂત્રોચ્ચાર કરવાના અને સરકાર વિરુદ્ધ ખેડૂતોમાં એક ધિક્કાર ભાવ પેદા કરવાનો આ કાર્યક્રમ હતો. આજે અમે કાર્યક્રમ કર્યો અને આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે. BS9 TV ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.